पर एक बार आप सर्वे नो हार्दिक स्वागत छे विद्यार्थी मित्रों, चैप्टर नंबर 14 विद्युत प्रवाहनी रासायनिक असर अंतर्गत आगळना बे लेक्चर नी अंदर घणु बधु आपणे शीखी गया छे, बराबर ने? सौथी पहला आपणे आ चैप्टर नी अंदर शीखाता विद्युत प्रवाह एटले शुं, के आपणे हवे जाणीए छीए धातु अधातु पाठ परथी अने इलेक्ट्रॉन रचनाने आधारे के प्रोटॉन इलेक्ट्रॉन शुं छे समजया बाद विद्युत प्रवाह એટલે શું આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ એ બીજું કાંઈ નહીં મુક્ત ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખાય છે અને વિશેષ જાણકારી હજુ વધુ ડીપમાં માહિતી ધોરણ 10 ની અંદર તમારે ફરીથી મેળવવાની છે ત્યાર પછી આપણે શીખાતા કે વિદ્યુતના સુવાહક એટલે શું વિદ્યુતના મંદવાહક એટલે શું અને વિદ્યુતના અવાહક એટલે શું કે જે પદાર્થ સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન કરવા દે એને સુવાહક કહેવાય જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ બિલકુલ પસાર ન થવા દે એને આપણે વિદ્યુતના અવાહક કહીએ છીએ જ્યારે એવા પદાર્થો કે જે ચોક્કસ પરિસ્થિતિમાં વિદ્યુતનું વહન કરી શકે એને આપણે વિદ્યુતના મંદવાહકો તરીકે ઓળખીએ છીએ બરાબર ને જે તે એક્ઝામ્પલ પણ આપણે એના બલ્બ અને બેટરીના ઉપયોગ દ્વારા બનાવેલું ટેસ્ટર જેને આપણે ટોર્ચ બલ્બ ટેસ્ટર તરીકે ઓળખીએ છીએ હવે એનો ઉપયોગ શેના માટે થાય છે ટોર્ચ બલ્બ ટેસ્ટરનો તો કે આપેલો પદાર્થ એ વિદ્યુતનો પ્રબળ વાહક છે કે વિદ્યુતનો નિર્બળ વાહક છે એટલે કે સુવાહક છે કે મંદ વાહક છે એ ચેક કરવા માટે આપણે ટોર્ચ બલ્બ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે સોરી પ્રબળ કે નિર્બળ તો ન કહી શકાય પણ પ્રબળ હોય તો અને તો જ આપણે ટોર્ચ બલ્બ ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે અતિ સુવાહક વિદ્યુતનો પ્રબળ વાહક હોય એવા પદાર્થને સુવાહક તરીકે ઓળખાવવા માટે આપણે ટોર્ચ બલ્બ ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ અને ટોર્ચ બલ્બ ટેસ્ટરની વિશેષતા કયો તો વિશેષતા એ છે કે તે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે લેગે જે આપણે બલ્બ જોડીએ છીએ બલ્બ એટલે કયો જે પહેલા આપણે 200 વોલ્ટના પીળા બલ્બ વાપરતા હતા એ બલ્બની વાત થઈ છે અત્યારે જે વાપરીએ છીએ એ બલ્બ નહીં લેગે એ બલ્બ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્યરત છે કે જ્યારે એને વિદ્યુત પ્રવાહ મળે છે ફિલામેન્ટ ગરમ થાય છે અને લાલ ચૂડ ગરમ થયા પછી એને ઉષ્માને કારણે પ્રકાશ ઉત્સર્જિત કરે છે માટે એને આપણે ઉષ્મીય અસર ઉપર કામ કરે છે એવું કહેતા હતા પણ એની એક મર્યાદા હતી શું આપણે જાણીએ છીએ તો કે પ્રબળ વિદ્યુત વાહક હશે એને જ બલ્બ ઇન્ડિકેટ કરશે પ્રબળ વિદ્યુત વાહક હશે તો જ બલ્બ ચાલુ થશે જો નિર્બળ વાહક હશે તો બલ્બ ચાલુ થશે નહીં કારણ કે બલ્બને ચાલુ થવા માટે પ્રબળ વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે એટલે કે આ ત્રણ વસ્તુ આપણે ટોર્ચ બલ્બ ટેસ્ટર વિશે શીખેલા હતા એનાથી ઘન પદાર્થનું પણ માપન સુવાહક કે અવાહકમાં વર્ગીકૃત કરી શકાય છે પ્રવાહીને પણ વર્ગીકૃત કરી શકાય છે પણ પ્રવાહીમાં વર્ગીકૃત વખતે આપણે ધ્યાન શું રાખવાનું કે મુક્ત છેડાઓ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર કરતાં વધવું ન જોઈએ અને છેડાઓ એકબીજાને ટચ થવા જોઈએ સોરી એકબીજાને ટચ થવા જોઈએ નહીં આટલું ધ્યાન રાખવાનું અને ટોર્ચ બલ્બ ટેસ્ટરથી આટલી બાબતો આપણે જાણીએ છીએ ત્યાર પછી આપણે શીખાતા બીજા નંબરનું ટેસ્ટર જે હતું આપણો એલઈડી ટેસ્ટર એલઈડી નો ફૂલ ફોર્મ પણ આપણે જાણીએ છીએ લાઇટ ઇમિટિંગ ડાયોડ હવે જે ટોર્ચ બલ્બ ટેસ્ટરની અંદર બલ્બ વપરાય છે એની બદલે એલઈડી ટેસ્ટરની અંદર આપણે શું વાપરીએ છીએ એલઈડી લાઇટ હવે એલઈડી ની વિશેષતા પણ આપણે તમને કીધેલી હતી કે એલઈડી માંથી જે બે તાર નીકળે છે એને લીડ તરીકે ઓળખવામાં આવે છે અને જે મોટો તાર છે એને હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે એટલે એ વસ્તુ આપણે શીખેલા હતા
અને એક વસ્તુ મેં તમને એ પણ કીધેલી કે ડાયોડ છે એ સીધે સીધો એટલે ડાયોડ ને વિદ્યુત પ્રવાહ મળવાને કારણે એ સીધો જ લાઇટ એમિટ કરે છે એટલે એને ઉષ્માની કોઈ જરૂર હોતી નથી અને ડાયોડ છે એના વિશે 10મા ધોરણ સુધી કઈ જ નહીં આવે ઠીક 12મા ધોરણની અંદર તમારે ડાયોડ શું છે ભણવાનો આવશે પીએન જંકશન ડાયોડ છે કે એનપીએન ડાયોડ છે પીએનપી ડાયોડ છે જે તે આખી ડાયોડની કાર્ય પદ્ધતિ છે ડાયોડ છે એના ઉપર મુખ્ય એની અંદર સિલિકોન ધાતુ વપરાય છે પણ કઈ રીતની આખી એની કાર્ય પદ્ધતિ છે તમે સાયન્સના લેવલે ભણશો અત્યારે આપણે ભણવાની કોઈ જરૂર નથી પણ હા એટલું ચોક્કસ આપણે યાદ રાખવાનું છે કે ડાયોડ એ સીધે સીધું લાઇટ એમિટ કરે છે એને ઉષ્માની જરૂર નથી એટલે કે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહને આપીએ છીએ એટલે એ આપણને લાઇટ આપે છે એટલે જે ડાયોડ છે એની બીજી વિશેષતા એ છે કે એકદમ નિર્બળ વિદ્યુત પ્રવાહને આપવામાં આવે તેમ છતાં એ લાઇટ એમિટ કરી શકે છે એટલે આપણે એલઈડીની વિશેષતા ગણો કે એનો ઉપયોગ ગણો આપણે જાણીએ છીએ કે એલઈડી ટેસ્ટર છે એ પરિપથમાં નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી આપણને આપે છે અને ડાયોડ જે પ્રકાશ એમિટ કરતો હોવાને કારણે એને આપણે વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર તરીકે ઓળખીએ છીએ અને ત્યાર પછી આપણે એક વસ્તુ એ ભણેલા હતા કે એલઈડી ટેસ્ટર પણ આપણને પ્રમાણમાં આમ તો એના ઉપયોગો ઘણા બધા છે કે શું જો પ્રબળ વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે નિર્બળ વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે પણ એમાં સિલિકોન ધાતુ વપરાતી હોવાને કારણે થોડાક મોંઘા છે એલઈડી લાઇટ્સ છે મોંઘી છે એને કારણે એનો યુઝ થોડો ઓછો થાય છે હવે આપણે શીખવાનું છે આપણું ત્રીજા નંબરનું ટેસ્ટર નામ આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર શું છે એના વિશે આપણે સમજવાની કોશિશ કરીએ હવે બીજી એક વસ્તુ હું તમને કહી દઉં કે ટોર્ચ બલ્બ ટેસ્ટર છે એ એક જ ટેસ્ટર એવું છે કે જે ફક્ત અને ફક્ત પ્રબળ વિદ્યુત પ્રવાહ જ માપી શકે સોરી માપન ના કરી શકે જાણકારી આપી શકે હો આ વસ્તુમાં ફેર ક્યારેક હું ખોટું પણ બોલી જતી હશું તો તમારે અર્થઘટન સાચું કરવું ટેસ્ટર છે એ વિદ્યુત પ્રવાહની જાણકારી આપી શકે છે માપન કરી શકતા નથી કે આપેલા પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે કે નહીં એ ટેસ્ટ કરવા માટે જ ટેસ્ટર વપરાય છે એનું માપન કરવા માટે ગેલ્વેનોમીટર નામનું અલગ સાધન વપરાય છે જે તમે ધોરણ 10ની અંદર શીખશો પણ હાલ પૂરતું યાદ રાખજો ક્યારેક માપન શબ્દ મારાથી બોલાઈ જતો હશે તો માફ કરજો તમારે આ સમજવાનું શું જાણકારી મેળવી શકાય છે કે ટેસ્ટર દ્વારા ટોર્ચ બલ્બ ટેસ્ટર દ્વારા પ્રબળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવી શકાય છે નિર્બળની જાણકારી મેળવી શકાતી નથી જ્યારે એલઈડી ટેસ્ટર છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર છે એ નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી આપે છે તો એનો મતલબ એવો નથી કે પ્રબળ વિદ્યુત પ્રવાહની જાણકારી ન આપતા હોય એટલે કે ટોર્ચ બલ્બ સોરી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર અને એલઈડી ટેસ્ટર એ બંને નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી પણ આપી શકે છે અને પ્રબળ વિદ્યુત પ્રવાહની જાણકારી પણ આપી શકે છે એટલે કે ટોર્ચ બલ્બ જેવી મર્યાદા એલઈડી ટેસ્ટર કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરની અંદર છે નહીં આ વસ્તુ બે ક્લિયર રાખજો હવે આપણે સમજીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર શું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક
રચના કઈ રીતની હોય છે પહેલા આપણે સમજીએ તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર બનાવવા માટે તમને કઈ કઈ વસ્તુની જરૂર પડશે કે સૌથી પહેલા દિવાસળીનો ખાલીકો ખુલ્યો ત્યાર પછી એક વસ્તુની જરૂર પડશે તમને હોકા યંત્રની હવે હોકા યંત્ર શું છે તમે જાણો છો કે એની ઉપર દિશાઓ અંકિત કરેલી હોય અને વચમાં તમારું સોયાકાર ચુંબક રાખેલું હોય કે જેને આપણે ચુંબકીય સોય તરીકે ઓળખીએ છીએ એટલે કે ચુંબકીય સોયના ઉપર રાખેલી હોય અને જ્યારે તમે હોકા યંત્રને ફેરવીને મૂકો છો ત્યારે હંમેશા એ તમારી ચુંબકીય સોય છે એ ઉત્તર દિશા બાજુ સ્થિર થાય છે એટલે કે હોકા યંત્રનો ઉપયોગ આપણે દિશા જાણવા માટે કરીએ છીએ આ વસ્તુ તમે ધોરણ 6 અને ધોરણ 7 ની અંદર ભણીને આવો છો લારીતે આપણે હોકા યંત્રનો ઉપયોગ કરવાનો છે દિવાસળીનું ખાલી ખોખું ને ત્યારબાદ તો આપણી બાંધેલી વસ્તુઓ વાહક તાર અને બેટરી આ ચાર વસ્તુની જરૂર આપણને પડશે એટલે કે સૌથી પહેલા આપણે શું કરશું તો કે દિવાસળીનું જે ખાલી ખોખું છે એ લઈને ઉપરનું અંદરની જે ટ્રે છે એને આપણે બહાર કાઢશું જેમાં દિવાસળી ભરેલી હોય એ ટ્રેને આપણે બહાર ખેંચી કાઢશું હવે ટ્રે આપણે લેવાની છે એટલે ધારો કે અહીંયા હું એ ટ્રે લઉં છું અને હોકા યંત્રની અંદર આપણે જાણીએ છીએ કે આ રીતની એક સોયાકાર આકારનું એક સોય આવેલી હોય છે જેને આપણે ચુંબકીય સોય કહીએ છીએ લારે તો તમારે દિવાસળી ટ્રે અને ટ્રેની અંદર હોકા યંત્ર મૂકવાનું છે કે જેમાં ચુંબકીય સોય વ્યવસ્થિત રીતે કાર્યરત થતી હોય હવે તમે શું કરશો તો કે વાહક તારના એક ટુકડો લઈ વાહક તારનો એક મોટો ટુકડો લઈ અને તમારે શું કરવાનું છે તો કે આ જે ટ્રે છે એની ફરતે તમારે એને વીંટાળવાનું છે એટલે આ રીતે ધારો કે વાહક તારનો ટુકડો છે ને આખા ટ્રે ફરતે તમે વીંટાળી દીધો હવે એક ટુકડો તમે લીધેલો છે એટલે બે બાજુ હોય તમે જાણો છો હવે એમાંથી જે પહેલી બાજુ છે એને તમારે આ રીતે અહીંયા ખુલ્લા છેડા તરીકે રાખી દેવાની છે અને જે બીજી બાજુ છે એ બીજી બાજુને તમારે બેટરીના ધન છેડા સાથે જોઈન્ટ કરી દેવાનો છે એટલે આ ધારો કે તમારી બેટરી છે અને એના ધન છેડા સાથે બીજો જે પાર્ટ છે જોઈન્ટ કરી દીધો એટલે કે જે મોટો ટુકડો છે ને અહીંથી જોઈન્ટ કરી આના ફરતે વીંટાળી અને એ જ તારને સીધે સીધો અહીંયા ખુલ્લા છેડા તરીકે તમે રાખી દીધો છે હવે શું કરશો તો કે બીજો ટુકડો લઈ ઋણ ધ્રુવ સાથેને જોડી અને પછી આ ટુકડાની બાજુમાં 1 સેન્ટીમીટર જેટલું અંતર રાખી અને એને મુક્ત કરી દેવામાં આવે છે એટલે આ બની ગયું તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર એટલે કે જ્યાં આપણે ટોર્ચ બલ્બ ટેસ્ટરમાં ટોર્ચનો ઉપયોગ કરતા હતા એલઈડી ટેસ્ટરમાં એલઈડીનો ઉપયોગ કરતા હતા એ જ રીતે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરની અંદર આપણે મેગ્નેટિક સોયનો ઉપયોગ કરીએ છીએ હવે શું કરવાનું પહેલું કામ તો કે આપેલું આપણે એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ જાણીએ છીએ કે આપેલું જે દ્રાવણ છે આપેલું જે પ્રવાહી છે એ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક છે ચેક કરવા માટે હવે જ્યારે તમે આ ટેસ્ટરને
સોરી પ્રવાહીને ચેક કરો એની પહેલા આ ટેસ્ટર ચાલુ છે કે કેમ ચેક કરી લેવું। આપણે જે રીતે શીખાતા ટોર્ચ બલ્બને એલઈડીની અંદર, હવે ટેસ્ટર ચાલુ છે કે બંધ છે ટેસ્ટ કરવા માટે શું કરવાનું, તો કે ખુલ્લા છેડાઓને બંને એકબીજાની સાથે અડાડી જુઓ। આ બે છેડાને અડાડશો ત્યારે તમને આમાં શું જોવા મળશે, ટોર્ચ બલ્બમાં તો આપણે ખબર પડે કે બલ્બ ચાલુ થાય, એલઈડી ટેસ્ટરમાં આપણે ખબર પડે કે એલઈડી ચાલુ થાય એટલે ટેસ્ટર કાર્યરત છે, પણ અહીંયા આ ટેસ્ટર કાર્યરત છે કેમ ખબર પડે, તો કે જ્યારે તમે અહીંયા આ બંને મુક્ત છેડાઓને અડાડશો ત્યારે તમે જાણો છો કે વિદ્યુત પરિપથ પૂર્ણ થશે, અને જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય ત્યારે અહીંથી જે વિદ્યુત પ્રવાહ છે એનું વહન થશે, અને વિદ્યુત પ્રવાહ વહન થઈ આ છેડા મારફતે એટલે કે આખા આખો રાઉન્ડ જ્યારે પૂરો થશે ત્યારે આ જે ચુંબકીય સોય અત્યાર સુધી સ્થિર હતી એ ચુંબકીય સોય આમ છે તો થોડી કામ નમી જશે, એટલે કે ચુંબકીય સોયનું કોણાવર્તન થશે। હવે ચુંબકીય સોયનું કોણાવર્તન થવું મતલબ શું, તો કે આમ પડેલી છે સહેજ આમ ખસી જશે, એટલે કે પોતાની જગ્યાએથી સોયનું ખસવું, એટલે કે આમ ધારો કે પહેલા ચુંબકીય સોય છે એ આ રીતે રહેલી છે, હવે માની લો કે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને સોય છે એ આ રીતે આ રીતે થઈ ગઈ, પહેલા આમ હતી ને પછી આમ થઈ જાય, તો અહીંયા તમે જાણો છો કે મૂળભૂત સ્થાન અને એનું બીજું સ્થાન વચ્ચે ખૂણો બનાવે, એટલે એટલા માટે થઈને સોયનું કોણાવર્તન થયું એમ કહેવાય, એટલે કે જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થશે ત્યારે શું થશે, તો કે તમારી સોય જે સ્થિર હતી એ કોણાવર્તન પામશે, એટલે કે પોતાના સ્થાનથી આમ ખસી જશે, પણ એ ખસેલી ખસેલી નહીં રહે, તમારે ધ્યાનથી જોવાનું કે છેડો અડાડશો તો ખસશે, પાછી હતી ત્યાં ત્યાં આવી જશે, પાછો અડાડશો તો પછી ખસશે, એટલે આ રીતે ધીમે 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 આમાં ડગતી રહેશે। હવે આ રીતે જો સોય હાલતી હોય તો માનવાનું કે તમારું આ ટેસ્ટર છે બરોબર કાર્યરત છે, અને પછી તમે આપણે જે રીતે પ્રવાહીનું ટેસ્ટિંગ કરીએ છીએ એ જ રૂલ્સથી ટેસ્ટિંગ કરવાનું રહે, એ કોઈ રબરના ઢાંકણાની અંદર જે પ્રવાહીનું તમારે વાહકતા ચકાસવી છે શું વાહક છે કે અવાહક, ઢાંકણાની અંદર એ પદાર્થને ભરી દો અને એની અંદર આ મુક્ત છેડાઓને ડૂબાડો, પણ ધ્યાન શું રાખવાનું, તો કે 1 સેન્ટીમીટર કરતા અંદર વધવું ન જોઈએ અને બંને છેડા એકબીજાને ટચ થઈ જવા જોઈએ નહીં, આટલી વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું। એટલે આ બની ગયું તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર। હવે જો આપેલું પ્રવાહી વિદ્યુતનું શું વાહક હશે તો સોય કોણાવર્તન પામશે, જો આપેલું પ્રવાહી વિદ્યુતનું સુવાહક નહીં હોય અવાહક હશે તો સોયની અંદર કોઈ ફેરફાર થશે નહીં। આ રીતે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર દ્વારા આપેલો પ્રવાહી સુવાહક છે કે અવાહક એ ચેક કરી શકો છો। બીજું શું, તો કે આ હોકાયંત્રની સોય છે કે જે જંતો વિદ્યુત પ્રવાહમાંથી પસાર થશે તેમ છતાંય એ સોય છે કોણાવર્તન પામશે। હવે સોય કોણાવર્તન પામવા પાછળનું કારણ શું છે, જો કે એનું વૈજ્ઞાનિક કારણ એ તમને ટકો પડે એવું વ્યવસ્થિત થિયરી 10મા ધોરણની અંદર તમે ભણશો, પણ હાલમાં હું જો તમને તમારા લેવલમાં સમજાય એટલું કહું તો અહીંયા આ કિસ્સામાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે, જે રીતે ટોર્ચ બલ્બમાં ઉષ્મીય અસર ઉત્પન્ન થતી હતી ઉષ્માને કારણે બલ્બ પ્રકાશિત થતો હતો, એલઈડી ટેસ્ટરમાં પ્રકાશીય અસર ઉત્પન્ન થતી એટલે કે ડાયોડને કારણે પ્રકાશ એમિટિંગ થતો હતો, એ જ રીતે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર દ્વારા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અથવા તો આ ટેસ્ટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્યરત છે એવું કહી શકાય। હવે તો વિદ્યુત પ્રવાહની એવી તો કઈ ચુંબકીય અસર છે કે જેને કારણે આ ટેસ્ટર કામ કરે છે, ટોર્ચ બલ્બ છે ઉષ્મીય અસર ઉપર કામ કરતું હતું, એલઈડી છે પ્રકાશીય અસર ઉપર કામ કરતું હતું, જ્યારે અહીંયા ચુંબકીય અસર પર કામ કરે છે। હવે વિદ્યુત પ્રવાહનો એક નિયમ છે કે જ્યારે વિદ્યુત કોઈ પરિપથમાંથી પસાર થતો હોય ત્યારે
एक चुंबकीय क्षेत्र की रचना करे से, એટલે કે વિદ્યુત પ્રવાહ દ્વારા ચુંબકીય ક્ષેત્ર રચાય છે। તમે જાણો છો કે જે ચુંબક છે એ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય છે। તમે આવ શીખીને આવ્યા છો કે આ બાજુ ચુંબકનું આયન ધ્રુવ હોય, અહીંયા એસ ધ્રુવ હોય। હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એન માંથી જઈને એસ માં પસાર થતી હોય, એટલે આ રીતે તમે આવી આકૃતિ અગાઉના ધોરણમાં શીખીને આવો છો કે એન માંથી નીકળી અને એસ માં જાય, એન માંથી નીકળી અને એસ માં જાય, અને પછી અંદર છે પાછો આ રીતે એનું વહન થતું હોય। અને આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નામ તમે આને આપતા હતા, તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે, જે તે વૈજ્ઞાનિક કારણો તમે છઠ્ઠા અને સાતમા ધોરણની અંદર ભણી ના હોશો। હવે બસ જે રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રચાય છે, આને આપણે શું કહેતા હતા, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર। એ જ રીતે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એક તાર પણ એક ચુંબક બની જાય છે, અને આ ચુંબક બનેલું તાર પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરે છે। હવે શા માટે, તો કે તમે એવું ભણીને આવો છો કે ચુંબક એ મૂળભૂત એક લોખંડનો ટુકડો હોઈ શકે છે। તમે એવું શીખ્યા છો કે લોખંડને ચુંબક બનાવી શકાય, કઈ રીતે, તો કે લોખંડની અંદર જે અસ્તવ્યસ્ત અણુ હતા, તમારે આવી આકૃતિ આવતી હતી કે એક આમ જતું હોય ને એક આમ જતું હોય, એટલે કે અસ્તવ્યસ્ત અણુ હતા એને જો એક સીધી દિશામાં ગોઠવી દેવામાં આવે તો એ ચુંબક બની જાય છે, બરાબર ને। અને કૃત્રિમ ચુંબક બનાવવા માટે તમે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરેલો યાદ હોય તો તમને ખ્યાલ હશે કે અહીંયા તમે શું કરતા હતા, સેમ આ જ રીતની રચના હતી, પણ આ તાર તમે જોઈન્ટ રાખતા હતા, અને અહીંયા જે તાર ફરતે તમે હોગાયંત્રની ફરતે તાર વીંટાડ્યો છે, ત્યાં તમે લોખંડની ખીલી ફરતે તાર વીંટાડતા હતા, કે લોખંડની ખીલી ફરતે તાર વીંટાડીને બેટરી જોઈન્ટ કરતા હતા, અને લોખંડની ખીલી છે ચુંબક બની જતી હતી। આ પ્રયોગ તમે અગાઉ શીખી ના આવો છો। બસ એ જ વસ્તુ અહીંયા છે કે તાર છે એના જ્યાં સુધી વિદ્યુત પ્રવાહને નથી મળતો ત્યાં સુધી તારની અંદર જે કણો છે અસ્તવ્યસ્ત હોય, પણ જેવો એને વિદ્યુત પ્રવાહ મળે, એટલે કે વિદ્યુત પ્રવાહ ધન બાજુથી ઋણ છેડા તરફ જતો, એટલે કે આ દિશામાં ગતિ કરતો હોય, એટલે કે એક જ દિશામાં ગતિ કરતો હોવાને કારણે આ જે તારની અંદર અસ્તવ્યસ્ત કણો છે બધા એક દિશામાં ગોઠવાઈ જાય, અને આ કણો એક દિશામાં ગોઠવાઈ જવાને કારણે આ તાર એક પ્રકારનું ચુંબક બની જાય, અને જે ચુંબક છે પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન કરે, એટલે કે તારની ફરતે આખું એક ચુંબકીય ક્ષેત્ર રચાય છે। હવે શું થાય છે કે જ્યારે અહીંયા તારના છેડાઓ ખુલ્લા છે તો વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, અને વિદ્યુત પરિપથ પૂર્ણ ન થાય તો તમે જાણો છો કે કોઈ વસ્તુનું રિઝલ્ટ તમને મળે નહીં, કેમ કે વિદ્યુત પ્રવાહ માટે વિદ્યુત પરિપથ પૂર્ણ થવો જોઈએ, આ વસ્તુ તમે જાણો છો। કે ખુલ્લા છે તો વિદ્યુત પરિપથ પૂર્ણ નથી થતો, પણ જ્યારે તમે અહીંયા વિદ્યુતનું સુવાહક મૂકો છો તો એમાંથી એ સુવાહક પોતાનામાંથી વિદ્યુતનું વહન થવા દે છે, વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, અને વિદ્યુત પરિપથ પૂર્ણ થવાને કારણે આ જે તાર છે ઓગણયંત્રની ફરતે વીંટાળેલો તાર છે શું બની જાય છે, ચુંબક। હવે આ તાર પણ એક પ્રકારનું ચુંબક બની ગયું, આજે અંદર એક બીજા પ્રકારનું આપણું સોયાકાર પ્રકારનું ચુંબક છે। હવે જ્યારે તમે બે ચુંબકને બાજુબાજુમાં લાવો છો ત્યારે આકર્ષણ અને અપાકર્ષણની ઘટના તમે જાણો છો, બરાબર છે ને, કે સમાન ધ્રુવને પાસે લાવો તો અપાકર્ષણ થાય, અસમાન ધ્રુવને પાસે લાવો તો આકર્ષણ થાય, આ વસ્તુ તમે જાણો છો। એટલે અહીંયા આ વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે તાર ચુંબક બની જાય છે, એની ક્ષેત્ર રેખા ઉત્પન્ન કરે છે, અને ઓલરેડી આપણે બીજું ચુંબક તો રાખેલું જ છે ઉપકેન્દ્રનું, એટલે કે બે ચુંબક પાસે પાસે આવવાથી બંનેના ધ્રુવો વચ્ચે આકર્ષણ અપાકર્ષણની ઘટના બનતી હોવાને કારણે હોકાયંત્રની સોય કણાવર્તન પામે છે। એના માટે મેં કીધું 10ના ધોરણમાં તમારે કંઈક ફ્લેમિંગેના ડાબા હાથનો નિયમ ને એવો શંકુઠાનો નિયમ કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોય તો ક્ષેત્ર રેખાઓ આ બાજુથી આમ બંધ ગણા રહેશે, ને એવું બધું તમે 10માં ભણશો નિયમો બધા, પણ આટલું તમારે હાલમાં તમે સમજી શકો છો, કેમ કે ચુંબકની બેઝિક માહિતી તમે જાણીને આવો છો, એટલે આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર છે તમારું કામ।
અને જો તમે આ વિદ્યુતનો સુવાહક મૂકો પરિપથ પૂર્ણ થાય તો ચુંબક ચુંબક વચ્ચે આકર્ષણ અપાકર્ષણ થાય પણ જો તમે આ વિદ્યુતનો અવાહક મૂકો તો પરિપથ જ પૂર્ણ ન થાય પરિપથ પૂર્ણ ન થાય તો અણુઓ એક દિશામાં ગોઠવાય નહીં તો તાર ચુંબક બને નહીં અને તાર ચુંબક ન બને તો પછી આકર્ષણ અપાકર્ષણનો સવાલ રહેતો જ નથી તો એક જ ચુંબક છે અને એક ચુંબકમાં કઈ આકર્ષણ અપાકર્ષણ થતું નથી એટલે આ રીતે તમારું આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્યરત છે એટલે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરમાં તમે બે મુદ્દા લખી શકો છો શું તો કે આ ટેસ્ટર નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી આપે છે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી આપે છે હવે અહીંયા જો આપેલું દ્રાવણ છે સહેજ પણ વિદ્યુત વહન કરવા દે તેમ છતાં આ તાર ચુંબક બની જાય છે આ સાવે સાવ વિદ્યુત પ્રવાહનું વહન ન જ થવા દે તો અને તો જ તાર ચુંબક બને એટલે કે તારને સહેજ અંતઃકરણ આપવાથી આપણે કેમ સહેજ અંતઃકરણ હોય તો ઝટકો લાગે છે આપણને શોક લાગે છે એ જ રીતે સહેજ અંતઃકરણ એમાંથી વિદ્યુત પસાર થાય તો ચુંબક બની જાય છે એટલે કે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી આ પરિપથ દ્વારા મેળવી શકાય છે જો કે પ્રબળની તો મેળવી જ શકાય અહીંયા પ્રબળ જેમ તમે દ્રાવણ પ્રબળ ભરશો એમ સોય છે વધારે ખસશે દ્રાવણ નિર્બળ હશે તો થોડીક ખસશે એટલે કે સોય ઓછી ખસે તો નિર્બળ વધારે ખસે તો પ્રબળ પણ સુવાહક છે કે અવાહક એ ચોક્કસ રીતે તમે નક્કી કરી શકો છો એટલે કે વિદ્યુત પ્રવાહની જાણકારી આના દ્વારા મેળવી શકો છો અને બીજી વસ્તુ તમે શું લખી શકો તો કે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્યરત છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્યરત છે કે ચુંબકીય અસર પર કાર્ય કરે છે ક્લિયર એટલે કે આ રીતે આપણે ત્રણે ત્રણ ટેસ્ટર અહીંયા તમે એના વિશે જાણકારી પૂરેપૂરી મેળવી લીધી છે હવે આના પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ દ્વારા અલગ અલગ અસરો ઉત્પન્ન થાય છે અને કઈ કઈ અસરો તો કે ત્રણ અસર તો આપણે જોઈ એટલે કે વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો વિદ્યુત પ્રવાહ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો અત્યાર સુધીમાં આપણે કઈ કઈ અસરો જોઈ તો કે સૌથી પહેલા જોઈ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કે જેના ઉપર આપણું ટોર્ચ વર્લ્ડ ટેસ્ટર કામ કરતું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર બીજી અસર આપણે કઈ જોઈ તો કે વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર જેની ઉપર આપણું એલઈડી ટેસ્ટર કામ કરતું વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર અને ત્રીજી અસર આપણે અત્યારે જોઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કે જેના ઉપર આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર કાર્ય કરે છે અને એ સિવાય હવે તમે ભણશો વિદ્યુત પ્રવાહની ચોથી અસર જે આપણો પાઠનું ટાઇટલ છે એટલે કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે કે આ રીતે તમને મને ક્વેશ્ચન પૂછાય કે વિદ્યુત પ્રવાહને લીધે કેટલી અસર ઉત્પન્ન થાય છે કઈ કઈ કે ચાર અસર ઉત્પન્ન થાય છે
उष्मीय प्रकाशीय चुंबकीय अने रासायनिक એમાંથી ત્રણ અસર વિશેની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ। ચોથી અસર રાસાયણિક અસર વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું, પણ એ ચોથી અસર શીખીએ પહેલા અમુક બાબતો હું તમને ક્લિયર કરાવી દઉં। જો કે ત્રણ ટેસ્ટરમાં તો હવે રિવિઝનની કોઈ જરૂર છે નહીં। હા, એક બીજી સૂચના આપવાની કે આ પાઠમાં લખવાનું બહુ ઓછું છે, સમજવાનું બહુ વધારે છે। जरूर जणाय तो बे त्रण वार वीडियो जोई लेजो। एवुं लागे के आ वस्तु टीचर बोल्या छे, लखावी नथी, पण याद राखवी जरूरी छे तो तमे लखी पण शको छो। ने खास आ पाठ जेटलो वधारे समजशो, धोरण 10 नी अंदर जे आ पाठ छे ए तमने एटलो ज वधारे समजाशे। ने खास हजी कहू छुं के एवुं जरूर जणाय तो बे त्रण वार वीडियो ने जोई लेवा, बाकी याद राखजो ફ્યુચર માં તમને જ ઉપયોગી છે। મને તો આવડે છે, મારે તો શીખવાની હવે કોઈ જરૂર છે નહીં। તો ચલો ત્યારે હવે એક બીજી વસ્તુ કે પહેલીને એક પ્રશ્ન એવો થયો કે જે આપણો ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર હતું, બરાબર, હવે જ્યાં સુધી આપણે એને આવો કોઈ પ્રવાહીમાં ડૂબાડેલું ન હતું, એના છેડાઓ વચ્ચે કાંઈ જ ન હતું, તો જ્યાં કાંઈ જ નથી ત્યાં આપણને ખબર છે એક વસ્તુ તો હાજર હોય છે, શું? હવા। એટલે કે કોઈ પણ ટેસ્ટર, ટોર્ચ બલ્બ હોય કે પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય કે એલઈડી ટેસ્ટર હોય, કોઈ પણ ટેસ્ટર તમે લઈ લ્યો, એને મુક્ત છેડાઓ વચ્ચે જ્યારે આપણે કોઈ પદાર્થ નથી રાખતા, કોઈ પ્રવાહીમાં આપણે એને નથી ડૂબાડતા, ત્યારે એક વસ્તુ તો એની અંદર હાજર હોય છે ને હોય છે, અને કઈ હોય છે? હવા। હવે અહીંયા બે છેડાની વચ્ચે જ્યારે હવા રહેલી હોય તો હવાને કારણે નથી બલ્બ ચાલુ થતો, નથી એલઈડી ચાલુ થતી, કે નથી આ ચુંબકીય સોય પરાવર્તન પામતી। એટલે કે હવાની હાજરીમાં એક પણ ટેસ્ટર મૂવ કરતો નથી કે ચાલુ થતો નથી। તો એના પરથી આપણે તારણ એવું કાઢી શકીએ કે હવા વિદ્યુતની અવાહક છે, બરાબર ને? કારણ કે આપણે અત્યારથી શીખાશું ત્રણે ત્રણ ટેસ્ટરમાં શું શીખા કે જો તમે એના મુક્ત છેડાઓને આપેલો પદાર્થમાં રાખો અને જો ટોર્ચ સોરી બલ્બ ચાલુ થાય, એલઈડી ચાલુ થાય કે સોયનું પુનરાવર્તન થાય, તો આપેલો પદાર્થ કે આપેલું પ્રવાહી સુવાહક છે। ન થાય તો આપેલો પદાર્થ કે આપેલું પ્રવાહી અવાહક છે। આવું તમે શીખી ગયા, બરાબર ને? હવે આપણે જાણીએ છીએ કે હવાને કારણે ત્રણમાંથી એક ટેસ્ટર ચાલુ થતું નથી, તો એના પરથી આપણે તારણ એમ કાઢી શકીએ કે હવા છે વિદ્યુતની અવાહક છે। પણ પહેલીને એવો વિચાર આવ્યો કે જો હવા વિદ્યુતની અવાહક હોય તો વીજળી શા માટે પડે છે? કે ચોમાસામાં વીજળી પડવાની ઘટના વિશે આપણે જાણીએ છીએ। હવે ચોમાસામાં વીજળી કઈ રીતે થાય છે તો જનરલી આપણે એના પછીનો પાઠ કેટલીક કુદરતી ઘટનાઓની અંદર આપણે સમજીશું વીજળી ઉત્પન્ન થવાનું કારણ શું છે। પણ જો અત્યારે આપણે સમજવા પડતું હું તમને કહું તો જ્યારે બે વાદળો અરસપરસ ઘસાય છે ત્યારે એ ઘર્ષણને કારણે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ઉત્પન્ન થાય છે અને આમાંથી વિદ્યુતનું ઉત્પાદન થતું હોય છે। પણ વિદ્યુતનું ઉત્પાદન તો અહીં જમીનથી દૂર કહેવાય ને કે 5-6 કિલોમીટર કમસે કમ ત્યાં સુધી વિદ્યુત ઉત્પન્ન થાય છે, વચ્ચે તો ફક્ત ને ફક્ત હવાનું જ માધ્યમ છે, ને તેમ છતાંય તમે ન્યૂઝપેપરમાં વાંચો છો, સમાચારમાં સાંભળો છો કે વીજળી પડી। હવે વીજળી પડી મતલબ શું? તો કે ત્યાં જે વિદ્યુત હતું એ જમીન સુધી પહોંચ્યું। હવે તો વિદ્યુતને જમીન સુધી પહોંચાડનાર પરિબળ કોણ? વચ્ચે તો હવા સિવાય કંઈ હતું જ નહીં। એનો મતલબ કે વિદ્યુત પ્રવાહને હવાએ વહન કરાવી અને જમીન સુધી પહોંચાડ્યું। આપણે તો કહીએ છીએ કે હવા વિદ્યુતની અવાહક છે કેમ કે ટેસ્ટર ચાલુ ન થતા, બરાબર છે? એટલે કે આવી કન્ડિશન, ચોક્કસ પરિસ્થિતિ એની અંદર મોટા ભાગના પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે। હવા સામાન્ય રીતે, બરાબર, સામાન્ય હવા હોય તે વિદ્યુતનું વહન કરી શકતી નથી જ। સામાન્ય પરિસ્થિતિમાં હવા વિદ્યુતની અવાહક છે આ વાત નક્કી 100%
ચોક્કસ પરિસ્થિતિમાં જે પદાર્થો વિદ્યુતનું વહન થવા દે એને મંદ વાહકો તરીકે ઓળખાય। અને મે તમને ને ઉદાહરણમાં હવા એવું લખાયું છે કે હવા ઉષ્માની સોરી હવા વિદ્યુતની મંદ વાહક છે। હવે ચોક્કસ પરિસ્થિતિ કઈ સર્જાય છે શું સર્જાય છે એનું આપણે વૈજ્ઞાનિક કારણ શોધીએ। બુકમાં ઓકે આપેલું નથી પણ આપણી સમજ કેળવવા માટે આપણે આ શીખવું પડશે। હવે તમે જાણો છો કે જ્યારે વીજળી પડે છે ત્યારે ચોક્કસ ને ચોક્કસ વરસાદ આવેલો હોય છે। વગર વરસાદે વીજળી પડી આવ લગભગ જ 1% કિસ્સામાં તમે સાંભળેલું નહીં હોય। વરસાદ હોય તો જ વીજળી પડે, વગર વરસાદે ઉનાળામાં ક્યાંય વીજળી પડે નહીં। હવે ત્યાં થાય છે શું એ હું તમને કહું તો કે જ્યારે બે વાદળ ટકરાયા એટલે કે ટકરાવને કારણે બંને વાદળો પરસ્પર તૂટી જાય છે। જો કે વાદળ શું છે ને તો એ તમે 9મા ધોરણમાં ભણશો, તમારા વાદળ વિશેની કલ્પના લગભગ 50% ખોટી હશે। સંડરી વાદળ એટલે આપણે શું સમજીએ, આપણે ડ્રોઈંગ કરતા હોય તો એટલે બોર્ડર દોરીએ અને અંદર પાણી ભરી દઈએ, પણ રીઅલમાં વાદળ એ કયો પાણીનું કન્ટેનર નથી। આપણે કે માટલામ પાણી ભર્યું એમ વાદળ નથી હોતું કે અંદર પાણી ભરેલું, વાદળ પોતે પાણી છે બરાબર, પણ પાણીનો કહેવાય કે વાદળ એ પોતે પાણીનો સમૂહ છે, પાણી સમય ભરેલું હોતું નથી। આપણે વિચારીએ છીએ ધૂળના રજકણની અંદર પાણી હોય તો ના, રજકણની ફરતે પાણી હોય છે, એટલે કે પાણીનો સમૂહ એટલે જ વાદળ, વાદળ એક પ્રકારનું પાણી જ છે। એટલે અહીંયા જે ધન ધ્રુવ ઋણ ધ્રુવ ઉત્પન્ન થયા, વિદ્યુત ઉત્પન્ન થયું, એટલે કે અહીંયા એ પાણીના ઘસારાને કારણે વિદ્યુત ઉત્પન્ન થાય, ઉષ્માને કારણે જે ટીપાઓ હતા એ મોટા થઈ જશે, ઝીણા ઝીણા ટીપાઓ છે મોટા ટીપા બની જશે અને વરસાદ આવવાનું શરૂ થઈ જશે। અને વરસાદ છે એ હવાના માધ્યમમાંથી પસાર થશે અને પાણીની સાથે તમે જાણ સોરી હવાની અંદર તમે જાણો છો કે ઘણા બધા વાયુઓ રહેલા હોય છે, સલ્ફર ડાયોક્સાઇડ છે કે કાર્બન ડાયોક્સાઇડ છે કે એવા બધા, એટલે કે વરસાદના પાણી સાથે એ જે કણો છે એ કણો પણ એસિડ વર્ષમાં કદાચ તમે શીખવાયું છે કે એની સાથે મિક્સ થતું જાય, એટલે કે એ જે એસિડ બને છે સલ્ફ્યુરિક એસિડ બને છે કે કાર્બોનિક એસિડ બને છે। હવે વિદ્યુત શું કરે છે તો કે રાસાયણિક અસર દ્વારા એને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવમાં વિભાજિત કરે છે। હવે જ્યારે એ હવામાં જ આ બધી પ્રોસેસ બની કે ધન ધ્રુવ ઋણ ધ્રુવમાં વિભાજિત થઈ જાય એટલે ધ્રુવો દ્વારા એને આયનો કહેવાય, ધન ધ્રુવ ઋણ ધ્રુવને આયનો કહેવાય, એ આયનો દ્વારા વિદ્યુત છે જમીન સુધી પહોંચે છે, એટલે કે વરસાદની સાથે એ જમીન સુધી પહોંચે છે સૂકી હવામાં। તો ભેજવાળી હવા છે તો ભેજવાળી હવામાં સેમ આ પરિસ્થિતિ હશે, ધન ધ્રુવ ઋણ ધ્રુવ હાજર હશે, આયનો હાજર હશે, એટલે કે આયનોને કારણે એ જે વિદ્યુત છે જમીન સુધી પહોંચી શકે છે। સૂકી હવામાં આ પરિસ્થિતિ બનતી નથી, એટલે કે હવાની અંદર ભેજવાળી હવા એટલે શું, હવાની અંદર પાણી, કે હવામાં જો તમે પાણી ઉમેરી દો તો હવા વિદ્યુતની વાહક છે, પણ હવામાં પાણી ન હોય તો વિદ્યુતની વાહક નથી, માટે હવાને મંદ વાહક તરીકે ઓળખવામાં આવે છે। પણ આ પરિસ્થિતિ ચોક્કસ રીતે હું સમજું છું કે તમારી સમજમાં 8મા ધોરણના લેવલે તમે વધુ વિજ્ઞાન નથી જાણતા એટલે તમને નહીં સમજાય। હા 9મા ધોરણમાં આવશો, વાદળ કેવી રીતે બને છે, કેવી રીતે વરસાદ પડે છે, આખું જળચક્ર શીખી જશો, પછી તમને 100% મગજમાં ફિટ થઈ જશે। એટલે કે આ જ વસ્તુને હું એક અન્ય એક્ઝામ્પલ દ્વારા સમજાવું। હવે તમારે પ્રયોગ કરવાનો છે શું તો કે અહીંયા અત્યાર સુધી આપણે જે લીંબુના રસ ને વિનેગર ને જે તે પ્રવાહી દૂધ છે તેલ છે કે સુવાક અવાક ચેક કરતા હતા એની બદલે કન્ટેનરમાં તમારે નિસ્યંદિત પાણી લેવાનું છે। પણ નિસ્યંદિત પાણી એટલે શું તો કે એવું પાણી જેની અંદર એક પણ પ્રકારનો ક્ષાર એક પણ પ્રકારનું તત્વ ઓગળેલું હોય નહીં, એટલે કે 100% શુદ્ધ પાણી કે જેમાં ફક્ત અને ફક્ત H2O જ હોય, હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાય ત્રીજા કોઈ તત્વની હાજરી ન હોય આવું 100% પ્યોર પાણી એને કહેવાય નિસ્યંદિત
ફિલ્ટર ના પાણી માં ક્ષાર ઓછા થાય 100% પાણી પ્યોર થાય નહીં લેકિન નિશ્યંદિત પાણી ને ખાસ લેબોરેટરી ની અંદર બનાવવામાં આવે છે જે તમારા કાર ના રેડિએટર ની અંદર તમે જે પાણી પૂરો છો એ નિશ્યંદિત પાણી હોય જો કે જનરલી તો બધા સાદું પાણી જ ભર દેતા હોય છે પણ ખાસ અમુક અમુક કન્ડિશન ની અંદર નિશ્યંદિત પાણી જેની અંદર ભરવામાં આવે પહેલી ઓલી મોટી હેન્ડ ટોર્ચ આવતી મોટી બેટરી એની અંદર ઓલું રેડ કલર નું પ્રવાહી ભરવાનું આવતું એ નિશ્યંદિત પાણી જ હતું એ ખાસ લેબોરેટરી ના અમુક પ્રયોગમાં અને કાર ના રેડિએટર માં કે એમાં બધેમાં નિશ્યંદિત પાણી વપરાતું હોય જેને ખાસ લેબ ની અંદર બનાવવામાં આવે આપણું જે નળ નું પાણી છે ફિલ્ટર નું પાણી છે એમાંથી એક પણ પાણી નિશ્યંદિત પાણી હોતું નથી હા નિશ્યંદિત પાણી તમે બનાવી શકો ખરા શું કરવાનું તમારે નિશ્યંદિત પાણી બનાવવા માટે તો કે ચાની કિટલી હોય કિટલી ની અંદર પાણી ભરી દેવાનું પછી કિટલી ને ગેસ ઉપર ચડાવી ઢાંકણું બંધ કરી અને ગેસ ઉપર ચડાવી દેવાની હવે ફૂલ ગેસ રાખશો ને તમને ખબર છે કે પાણી જે ઉકળવા માંડશે ને ધીમે ધીમે એની વરાળ બનશે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કિટલીમાં પાણી ભરી ઢાંકણું ટાઈટ બંધ કરી દેવાનું હવે જે વરાળ ઉત્પન્ન થશે ક્યાંથી નીકળશે તો કે કિટલીમાંથી વરાળ નીકળવાનો એક જ રસ્તો છે કિટલીનું નાળચું જ્યાંથી તમે ચા પીરસો છો એ નાળચું એક જ એવું છે કે જ્યાંથી વરાળ બહાર નીકળી શકશે બાકી કોઈ રસ્તો તો છે નહીં એટલે કે જેવી વરાળ બહાર નીકળવાનું શરૂઆત થાય તમારે શું કરવાનું તો કે થાળીની અંદર ઠંડુ પાણી ભરી અને જ્યાં વરાળ નીકળતી હોય એ ઉપર થાળી પકડીને ઉભરી જવાનું એટલે શું થશે કે વરાળ બહાર નીકળશે એ સીધી રસ્તામાં હોય ઠંડી થાળી અને નળશે એટલે કે અહીંયા ઠંડકને કારણે એ જે વરાળ સેનું રૂપાંતર પાછું પ્રવાહીમાં થઈ જશે એટલે કે થાળીની નીચલી સપાટી સાથે ટીપા બાજી જશે અને ટીપા ધીમે ધીમે મોટા થઈને નીચે પડવાનું શરૂ થશે એટલે નીચે જે ટીપા પડે એને તમારે અન્ય પાત્રમાં કલેક્ટ કરી લેવાના અને જે વાટકાની અંદર તમને પાણી મળ્યું એ નિશ્યંદિત પાણી છે કે જેમાં બિલકુલ અશુદ્ધિ નથી એટલે આવું નિશ્યંદિત પાણી છે તમે ભરશો અને ધારો કે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર માં અહીંયા આ નિશ્યંદિત પાણી ભરેલું છે તો નિશ્યંદિત પાણી માં આ ચુંબકીય સોય કોણાવર્તન પામશે નહીં જનરલી તમને તમારા વડીલો કહેતા હોય છે કે બિના હાથે વીજળીની સ્વિચ ને અડકવું નહીં શોર્ટ લાગવાની સંભાવના છે શોક લાગી શકે બરોબર આવું બધું તમે સાંભળેલું હશે પણ તમારી જાણકારી માટે કે 100% પ્યોર પાણી હોય 100% પ્યોર પાણી વાળા તમારા હાથ હોય ને તમે ગમે તેમ અડો શોક બિલકુલ નહીં લાગે શું કામ તો કે 100% પ્યોર પાણી એટલે કે નિશ્યંદિત પાણી વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતું નથી પણ જો આ જ પાણીની અંદર હું થોડુંક મીઠું નાખી દઉં તો ઓકે યંત્રની સોય કોણાવર્તન પામશે કે જો મીઠાવાળું પાણી હોય તો આપેલું પાણી 100% પ્યોર નથી અંદર મીઠું આવી ગયું અને તો આ પાણી છે વિદ્યુતનું વાહક બની જશે જનરલી આપણું નળનું પાણી છે તળાવનું પાણી છે કે વરસાદ ઇવન વરસાદનું પાણી છે ગમે તે પાણી હોય એની અંદર થોડાક પ્રમાણમાં મીઠું શું છે એક પ્રકારનો ક્ષાર છે એટલે કે કોઈ પણ પાણીની અંદર થોડાક તો થોડાક પ્રમાણમાં કોઈ ને કોઈ ક્ષાર હોય છે અને હોય છે અને ક્ષાર વાળું પાણી છે એ વિદ્યુતનું વાહક છે જો ક્ષાર ન હોય 100% પ્યોર પાણી હોય તો વિદ્યુતનું અવાહક છે એટલે આવું કહી શકાય કે વિદ્યુતનું વહન કરવા માટે થઈને જે પ્રવાહી છે કાં તો ક્ષાર વાળું હોવું જોઈએ હવે ક્ષાર સિવાય પણ એવું કઈ હોય કે જે વિદ્યુતનું વહન કરી શકે તો કે હા જો તમે નિશ્યંદિત પાણીમાં મીઠું નાખવાને બદલે લીંબુનો રસ નીચવી દો તો અહીંયા સોય કોણાવર્તન પામશે લીંબુનો રસ એસિડિક પદાર્થ છે તમે જાણો છો એટલે જો એસિડિક દ્રાવણ હોય તો પણ એ વિદ્યુતનું વહન કરી શકે છે માને મીઠું નથી નાખવું લીંબુનો રસ પણ નથી નીચવવો સાબુનો ટુકડો અંદર હું નાખી દઉં તો પણ આ સોય કોણાવર્તન પામશે હવે સાબુ આપણે જાણીએ છીએ કે બેઝિક પદાર્થ છે એટલે કે બેઝિક દ્રાવણ પણ વિદ્યુતનું વહન કરી શકે છે એટલે એનો મતલબ એવો કે વિદ્યુતનું વહન કરવા વાળા મોટા ભાગના પ્રવાહીઓ
એસિડ બેઝ કે ક્ષારના દ્રાવણો હોય છે. દ્રાવણ એટલે શું? તો કે પાણી સાથે બનાવેલું મિક્સચર. એસિડ નું દ્રાવણ એટલે એસિડ વિથ પાણી, બેઝ નું દ્રાવણ એટલે બેઝ વિથ પાણી, ક્ષાર નું દ્રાવણ એટલે ક્ષાર વિથ પાણી. એટલે કે મોટે ભાગે વિદ્યુત નું વહન કોણ કરી શકે? તો કે એસિડ બેઝ કે ક્ષાર નું દ્રાવણ હોય તો અને તો જ વિદ્યુત નું વહન કરી શકે. જો આ ત્રણ માંથી એક પણ એટલે કે તટસ્થ પદાર્થ હોય, નિશ્ચિત રીતે પાણી તટસ્થ પદાર્થ છે, એસિડ બેઝ કે ક્ષાર કેવા ન આવે કે જો તટસ્થ પદાર્થ હોય તો તે વિદ્યુત નું વહન કરી શકતા નથી. આ વસ્તુને વૈજ્ઞાનિક કારણ સ્વરૂપે હું તમને સ્વાધ્યાયમાં પ્રશ્ન છે એટલે પછી લખાવીશ. એટલે આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. એટલે અહીંયા તમારે બે વસ્તુનું સોરી બે વસ્તુ યાદ રાખવાની છે. આટલું લખી લેજો. કઈ બે વસ્તુ? એટલે પહેલા મેં કીધી કે જનરલી જેને આપણે વિદ્યુતના અવાહકમાં સામાન્ય રીતે ગણીએ છીએ હવાને, એ હવા જેવા અમુક પદાર્થો સામાન્ય પરિસ્થિતિમાં વિદ્યુતના અવાહક હોય છે, પણ ચોક્કસ પરિસ્થિતિમાં એક નોંધ કરીને આ વસ્તુ લખી શકાય કે ચોક્કસ પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. ચોક્કસ પરિસ્થિતિમાં મોટા ભાગના પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.